ઉમરગામમાં આવેલ અગ્રતા એકેડેમી દ્વારા પર્યાવરણ દિન અંતર્ગત જનજાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અગ્રતા એકેડેમી દ્વારા નાગરિકોમાં પર્યાવરણની જાણકારી મળી રહે તે માટે કાઢવામાં આવેલ જનજાગૃતિ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણગણ પણ જોડાયા હતા. નમસ્તે, નમસ્કાર ને જય ભારત. આજે અમે અમારી સ્કૂલમાં ધ અગ્રથા એકેડેમી ઉમરગાંવમાં આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરી હતી, જે જનરલી આપણે 5 જૂનના વિશ્વભરમાં આપણે એને સેલિબ્રેટ કરે છે. મેઇન કારણ આ સેલિબ્રેટ કરવાનો એ છે કે આપણે જનજાગૃતિ લાવવાની છે. જેમ કે આપણા બાળકો અહીંયા આપણા પાસે ભણે છે, તો એ અલગ અલગ જગા પરથી આવે છે, તો જનજાગૃતિ કેવી રીતના કરાય, નાના સ્કેલથી સ્ટાર્ટ કરવું છે કે આજે આપણે બાળકોમાં જાગૃતિ કરશું, એ બારે જશે, બીજા 4 જણાને મળશે, પેરેન્ટ્સને મળશે, એમના ફ્રેન્ડ્સને મળશે, તો એ જાગૃતિ એ લોકો પસરશે. તો આ એક ચેઇન સિસ્ટમ જેવી આપણે ચાલુ કરી છે, ધ અગ્રથા એકેડેમીએ અહીંયા આની એની સ્ટાર્ટ કરી છે. ચેઇન સિસ્ટમમાં એવું છે કે પહેલાં ટીચર્સ બાળકોને સમજાવશે, બાળકો ઘરે જઈને પેરેન્ટ્સને સમજાવશે, એ પેરેન્ટ્સ જ્યાં કામ કરે છે, જે સોશિયલ લાઈફમાં મળે છે એને. કે એકચ્યુઅલી આ આપણું એક વોર જેવું થઈ ગયું છે હવે, કેમ દિવસ જેમ જાય છે એવી રીતના આપણી પ્રકૃતિ પર આપે હાવી પડે છે. એટલે પછી ફરીને જોવા જાય તો પ્રકૃતિ આપણા પર હાવી પડે છે, જેમાં ફ્લડ્સ આવે છે, અર્થક્વેક આવે છે. ને હવે આ જે હું વોર કહું છું ને, મેઇન કારણ એ છે કે આપણે બધા એકબીજાથી જોડાયેલા છે અને આપણે બધાને આ એક મોટો લઈને આગળ આપણે વધવાનું છે. પહેલાં તો જે પ્લાસ્ટિક્સનો વાપર આપણા ત્યાં બહુ થાય છે, તો સ્ટ્રિક્ટલી જે છે સે નો ટુ પ્લાસ્ટિક્સ ઘણી જગા પર અમલમાં આવ્યું પણ છે, પણ ઘણી જગામાં હજી અમલ લાવવામાં બાકી છે. તમે છોકરાઓને પણ એ જ કહે છે કે ક્યારે પેરેન્ટ્સ બહારે જાય કે તમે જાઓ તો ઘરમાં ઓલરેડી જે પ્લાસ્ટિક બેગ્સ છે એને રીયુઝ કરો, યા તો પછી કોટન બેગ્સ તમે યુઝ કરો. સેકન્ડ આપણું જે અહીંયા અમે જે કન્ડક્ટ કર્યું હતું એ હતું કે ટ્રી પ્લાન્ટેશન છે મેઇન. હવે અહીંયા શું થાય છે કે આપણે અર્બનાઇઝેશન તરફ શિફ્ટ થાય છે, ડેવલપમેન્ટ તરફ શિફ્ટ થાય છે. ડેવલપમેન્ટ થાય છે એ સારી વસ્તુ છે, બટ મેઇન શું છે, આપણે ટ્રીઝને કટ ડાઉન કરે છે, ઝાડવા આપણે કાપે છે, તો ડેવલપમેન્ટની આપણે જરૂરી છે, તો એનું આપણે કમ્પેન્સેટ કેવી રીતના કરે. જ્યારે પ્લાન પુટઅપ કર્યો છે કે મારે અહીંયા આ પ્રોજેક્ટ લાવવાનું છે ને એના માટે આટલા ઝાડ કપાય છે ને આટલા ઝાડ કપાવવાનું છે, તો આપણે એ જ જોવું છે કે બીજી જગા પર આના 3 ગુણા વધારે હું ઝાડ લગાવું, એ રીતે આપણે આગળ કરવાનું છે.